મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસની અંદર એકમ નંબર 23 નો અભ્યાસ કરી ગયા હતા. તો હવે આજે આપણે એકમ નંબર 24 નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે આપણા એકમનું નામ જોઈશું કે આપણા એકમનું નામ શું છે, કેટલાક દેશો અને તેમના ચલણ. શું છે? કેટલાક દેશો અને તેમના ચલણ, બરાબર છે. તો અહીંયા તમને ચોપડીની અંદર પેજ નંબર 53 અને 54, બરાબર છે, પેજ નંબર 53 અને 54 પર કેટલાક એવા દેશોના નામ આપ્યા છે અને આ દેશોની અંદર વપરાતું ચલણ, બરાબર છે, ચલણ એટલે કે ચલણી નોટો, બરાબર છે ને, હે ને. તો અહીંયા આજે આપણે આ એકમની અંદર વિશ્વની અંદર રહેલા દેશોના નામો અને તેમાં જે ચલણી નોટો વપરાય છે જેના વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈશું, સૌપ્રથમ આપણે જોઈશું તો સૌથી પહેલા ક્રમની અંદર આપણો ભારત દેશ, બરાબર છે. આપણા ભારત દેશનું ચલણી નાણું તો તમને બધાને યાદ હશે, બરાબર છે ને, વાપરો છો ને તમે રૂપિયા. તો અહીંયા આપણા ભારત દેશ માટે ચલણ કયું છે? રૂપિયો. કયું છે? રૂપિયો, બરાબર ને. આગળ જોઈશું નંબર 2. 2 નંબર પર આપણને અફઘાનિસ્તાન દેશ આપ્યો છે. કયો દેશ છે? અફઘાનિસ્તાન દેશ. હવે અફઘાનિસ્તાન દેશનું ચલણી નાણું કયું છે? અફઘાની. કયું છે? અફઘાની. આગળ જોઈશું ક્રમ નંબર 3. ક્રમ નંબર 3 ની અંદર આપણને ઓસ્ટ્રેલિયા દેશનું નામ આપ્યું છે. તો આ ઓસ્ટ્રેલિયા દેશ છે, ઓસ્ટ્રેલિયા દેશની અંદર જે વપરાતું ચલણ છે જેનું નામ શું છે? ડોલર, બરાબર ને. તમે સાંભળ્યું હશે ડોલરનું નામ, કે ડોલર, એક ડોલરની સામે આપણા રૂપિયા કેટલા બધા હોય છે? 70 થી 75 રૂપિયાનો એક ડોલર આવતો હોય છે, બરાબર છે. તો ઓસ્ટ્રેલિયાનું ચલણ કયું છે? ડોલર. આગળ જોઈશું નંબર 4 પર બાંગ્લાદેશ. કયું છે? બાંગ્લાદેશ છે. જે બાંગ્લાદેશ જેમનું ચલણ ટકા, શું છે? ટકા. જેમ આપણા ભારત દેશમાં રૂપિયો છે તેવી રીતે બાંગ્લાદેશની અંદર ટકા તેમનું ચલણ છે, બરાબર, ટાકા. આગળ જોઈશું ક્રમ નંબર 5. 5મા ક્રમની અંદર ભૂટાન દેશ. કયો દેશ છે? ભૂટાન, બરાબર. તો આ ભૂટાન દેશ છે, જે ભૂટાન દેશ જેમને અપનાવેલું ચલણ કયું છે? રૂપિયો. તેમને પણ રૂપિયો અપનાવ્યું છે. આગળ જોઈશું ક્રમ નંબર 6. 6ઠા ક્રમની અંદર બ્રાઝિલ દેશનું નામ આપવામાં આવ્યું છે. તો આ બ્રાઝિલ દેશ છે, બ્રાઝિલ દેશનું ચલણ આપણે જોવાનું છે જેનું ચલણ ક્રુઝેડો રિયલ. શું છે? ક્રુઝેડો રિયલ. આ કોનું ચલણ છે? બ્રાઝિલ દેશનું છે, બરાબર. આગળ જોઈશું ક્રમ નંબર 7. કેનેડા દેશ. આ કેનેડા દેશ છે, કેનેડા દેશનું ચલણ પણ ડોલર, બરાબર છે. આગળ જોઈશું ક્રમ નંબર 8. ચીલી દેશ. ચીલી દેશનું ચલણ પેસો. શું છે? પેસો. ચલણ શું છે? પેસો. આગળ જોઈશું ક્રમ નંબર 9. ચીન દેશ. કયો દેશ છે? ચીન. ચીન દેશનું ચલણ યુઆન. શું છે? યુઆન એ ચીન દેશનું ચલણ છે. આગળ જોઈશું ડેનમાર્ક દેશ. ડેનમાર્ક દેશનું ચલણ ક્રોન. શું છે? ક્રોન. આગળ જોઈશું આપણે ઇજિપ્ત દેશ. ઇજિપ્ત દેશ છે, આ ઇજિપ્ત દેશનું ચલણ પાઉન્ડ છે. આગળ જોઈશું
ફ્રાન્સ દેશ. કયો દેશ છે? ફ્રાન્સ. તો આ ફ્રાન્સ દેશનું ચલણ આપણે જોવાનું છે તો યુરો. ફ્રાન્સ દેશે અપનાવ્યું ચલણ તો કયું? યુરો. આગળ જોઈશું 13 નંબર પર ગ્રીસ દેશ. ગ્રીસ દેશ છે, આ ગ્રીસ દેશનું ચલણ જે ડ્રાકમા. ગ્રીસ દેશે કયું ચલણ અપનાવ્યું છે? ડ્રાકમા નામનું ચલણ અપનાવ્યું છે. આગળ 14 નંબર પર ઇન્ડોનેશિયા દેશ. ઇન્ડોનેશિયા દેશ છે જેમને રૂપિયા, આપણા દેશનું ચલણ રૂપિયો છે, જ્યારે આ ઇન્ડોનેશિયા દેશનું ચલણ શું છે? રૂપિયાહ, રૂપિયાહ. આગળ જોઈશું ઈરાન દેશ. ઈરાન દેશ જેમણે અપનાવેલું ચલણ રિયાલ, રિયાલ નામનું ચલણ આ ઈરાન દેશે અપનાવ્યું છે. આગળ જોઈશું ઈરાક દેશ. ઈરાન અને ઈરાક આ અલગ અલગ દેશો છે. તો ઈરાક દેશ છે જેમણે કયું ચલણ અપનાવ્યું છે? દિનાર, દિનાર નામનું ચલણ આ ઈરાન ઈરાક દેશે અપનાવ્યું છે. અને ઈરાન દેશે રિયાલ, બરાબર છે. આગળ જોઈશું જાપાન દેશ. જાપાન દેશ છે જેમણે યેન, શું કયું ચલણ અપનાવ્યું છે? યેન નામનું ચલણ અપનાવ્યું છે. આગળ જોઈશું જોર્ડન દેશ. જોર્ડન દેશ છે જેમણે દિનાર નામનું ચલણ અપનાવ્યું છે. કુવેત દેશ. કુવેત દેશ તેમણે પણ દિનાર ચલણ અપનાવ્યું છે. લિબિયા દેશ. આ લિબિયા દેશ છે જેમણે પણ દિનાર ચલણ અપનાવ્યું છે. મલેશિયા દેશ. જે મલેશિયા દેશ છે જેમણે રિંગિટ, કયું ચલણ અપનાવ્યું છે? રિંગિટ નામનું ચલણ અપનાવ્યું છે. આગળ જોઈશું મોરિશિયસ દેશ. મોરિશિયસ દેશ છે જેમણે પણ રૂપિયો ચલણ અપનાવ્યું છે. મ્યાનમાર દેશ. મ્યાનમાર દેશ છે જેમણે કયાત ચલણ અપનાવ્યું છે. આગળ નેપાળ દેશ. નેપાળ દેશ જેમણે પણ રૂપિયો ચલણ અપનાવ્યું છે. ન્યૂઝીલેન્ડ દેશ. આ ન્યૂઝીલેન્ડ દેશ છે તેમણે ડોલર નામનું ચલણ અપનાવ્યું છે. નોર્વે દેશ. નોર્વે દેશ જેમણે ક્રોન ચલણ અપનાવ્યું છે. પાકિસ્તાન દેશ છે. આ પાકિસ્તાન દેશ જેમણે રૂપિયો, કયું ચલણ અપનાવ્યું છે? રૂપિયો ચલણ અપનાવ્યું છે. ફિલિપિન્સ દેશ. આ ફિલિપિન્સ દેશ છે જેમણે પેસો ચલણ અપનાવેલું જોવા મળે છે. આગળ જોઈશું રશિયા દેશ. કયો દેશ છે? રશિયા. હવે આ રશિયા દેશ જેમણે રૂબલ ચલણ અપનાવ્યું છે. કયું છે? રૂબલ. આગળ જોઈશું આપણે સાઉદી અરેબિયા દેશ. સાઉદી અરેબિયા દેશ છે જેમણે રિયાલ, કયું ચલણ અપનાવ્યું છે? રિયાલ ચલણ અપનાવેલું જોવા મળે છે. આગળ જોઈશું ક્રમ નંબર 32. 32માં ક્રમ પર આપણને સિંગાપુર દેશ આપ્યો છે. હવે આ સિંગાપુર દેશ છે, સિંગાપુર દેશે અપનાવેલું ચલણ જે કયું છે? ડોલર, બરાબર ને. સિંગાપુર દેશનું ચલણ ડોલર. આગળ જોઈશું ક્રમ નંબર 33. 33માં ક્રમ નંબર પર આપણને સાઉથ આફ્રિકા દેશ આપ્યો છે. હવે આ સાઉથ આફ્રિકા દેશ છે, આ સાઉથ આફ્રિકા દેશે અપનાવેલું ચલણ જે કયું છે? રેન્ડ. સાઉથ આફ્રિકાનું ચલણ રેન્ડ. આગળ જોઈશું 34 નંબર પર સ્પેન દેશ. સ્પેન દેશ છે, આ સ્પેન દેશે અપનાવેલું ચલણ જે કયું છે? યુરો. સ્પેન દેશનું ચલણ યુરો. આગળ આપણે જોઈશું ક્રમ નંબર 35. 35માં ક્રમ પર આપણને શ્રીલંકા દેશ આપ્યો છે. તો આ શ્રીલંકા દેશ છે જે આપણા ભારત દેશ
માં નકશાની અંદર તમે જોશો તો આ શ્રીલંકા દેશ એ તમને દક્ષિણ દિશા તરફ નાનકડા ટાપુ જેટલો દેશ જોવા મળશે જે કયો દેશ છે શ્રીલંકા દેશ છે બરાબર તો આ શ્રીલંકા દેશે અપનાવેલું ચલણ જેનું નામ શું છે રૂપિયો કયું છે રૂપિયો આગળ જોઈશું આપણે ક્રમ નંબર 36 36 માં ક્રમની અંદર આપણે તાઇવાન દેશ કયો દેશ છે તાઇવાન દેશ આ તાઇવાન દેશ છે જેમનું ચલણ શું છે ડોલર બરાબર તો અહીંયા આગળ જોઈશું આપણે 37 ક્રમ 37 માં ક્રમ પર થાઈલેન્ડ દેશ કયો દેશ છે થાઈલેન્ડ દેશ હવે આ થાઈલેન્ડ દેશનું ચલણ આપણે જોઈશું જેનું ચલણ શું છે બેટ થાઈલેન્ડ દેશ જેનું ચલણ બેટ બરાબર આગળ જોઈશું આપણે ક્રમ નંબર 38 38 માં ક્રમમાં આપણે જોઈશું તો તુર્કી દેશ કયો દેશ છે તુર્કી હવે તુર્કી દેશ જેનું ચલણ લીરા શું છે લીરા ચલણ આ તુર્કી દેશે અપનાવ્યું છે આગળ આપણે જોઈશું ક્રમ નંબર 39 જેની અંદર યુએઈ કયો દેશ છે યુએઈ દેશ જેનું ચલણ આપણે જોઈશું તો દિરહમ શું છે યુએઈ દેશનું ચલણ દિરહમ આગળ જોઈશું ક્રમ નંબર 40 40 માં ક્રમ પર આપણને યુકે દેશ આપ્યો છે જેનું ચલણ શું છે પાઉન્ડ સ્ટર્લિંગ જે યુકે દેશનું ચલણ છે આગળ જોઈશું ક્રમ નંબર 41 41 માં ક્રમ પર આપણને યુએસએ દેશ આપવામાં આવ્યું છે તો આ યુએસ દેશ છે યુએસએ દેશ છે જેનું ચલણ શું છે ડોલર બરાબર આગળ જોઈશું ક્રમ નંબર 42 42 માં ક્રમ પર આપણને ઝિમ્બાબ્વે દેશ કયો દેશ છે ઝિમ્બાબ્વે દેશ આ ઝિમ્બાબ્વે દેશ છે તો આ દેશનું ચલણ શું છે ડોલર બરાબર છે આગળ જોઈશું ક્રમ નંબર 43 43 માં ક્રમની અંદર આપણને આર્જેન્ટિના દેશ કયો દેશ છે આર્જેન્ટિના દેશ તો આ આર્જેન્ટિના દેશે અપનાવેલું ચલણ જેનું નામ શું છે પેસો બરાબર છે આગળ જોઈશું ક્રમ નંબર 44 44 ના ક્રમ પર ઇઝરાયલ દેશ કયો દેશ આપવામાં આવ્યો છે આપણે ઇઝરાયલ દેશ આપવામાં આવ્યો છે તો આ ઇઝરાયલ દેશ જેનું ચલણ શું છે શેકેલ ઇઝરાયલ દેશનું ચલણ શેકેલ બરાબર આગળ જોઈશું ક્રમ નંબર 45 45 ના ક્રમ પર આપણને સાયપ્રસ દેશ કયો દેશ છે સાયપ્રસ દેશ આ સાયપ્રસ દેશનું ચલણ પાઉન્ડ છે આગળ જોઈશું ક્રમ નંબર 46 બરાબર તો આ 46 ના ક્રમ પર આપણને સ્વિટ્ઝરલેન્ડ દેશનું નામ આપવામાં આવ્યું છે તો આ સ્વિટ્ઝરલેન્ડ જે દેશ છે તો આ દેશનું ચલણ કયું છે ફ્રાંક સ્વિટ્ઝરલેન્ડ દેશે કયું ચલણ અપનાવ્યું છે ફ્રાંક ચલણ અપનાવ્યું છે આગળ જોઈશું ક્રમ નંબર 47 47 માં ક્રમની અંદર ઇથિયોપિયા દેશ ઇથિયોપિયા દેશ તો આ દેશનું ચલણ શું છે લીર લીર નામનું ચલણ આ ઇથિયોપિયા દેશે અપનાવ્યું છે આગળ જોઈશું ક્રમ નંબર 48 48 માં ક્રમની અંદર આપણને ઘાના દેશ કયો દેશ છે ઘાના દેશ આ ઘાના દેશે અપનાવેલું ચલણ જે કયું છે સેદી સેદી નામનું ચલણ ઘાના દેશે અપનાવેલું છે આગળ જોઈશું ક્રમ નંબર 49 49 માં ક્રમ પર
આપણને નાઇજીરિયા દેશનું નામ આપવામાં આવ્યું છે. તો આ નાઇજીરિયા દેશ છે. નાઇજીરિયા દેશનું ચલણ આપણે જોઈશું તો નાયરા. નાઇજીરિયા દેશનું ચલણ શું છે? નાયરા. હે ને, આગળ જોઈશું ક્રમ નંબર 50. 50 ના નંબર પર આપણને યુગોસ્લાવિયા દેશ. કયો દેશ આપવામાં આવે છે? યુગોસ્લાવિયા દેશ. તો આ યુગોસ્લાવિયા દેશ છે જેમને અપનાવેલું ચલણ જેનું નામ શું છે? દિનાર. બરાબર છે. તો અહીંયા આપણને લગભગ વિશ્વની અંદર આવેલા 50 દેશના ચલણો, જે 50 જેટલા દેશો છે, આ દેશોના નામ અને આ દેશોએ અપનાવેલા ચલણોના નામ પણ આપવામાં આવ્યા છે. બરાબર છે. તો તમને ચોપડીની અંદર પેજ નંબર 53 પર જોશો તો જેની અંદર ચલણી નોટો પણ કેટલાક દેશની આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે આ એકમ નંબર જે 24 છે જેનું સ્વાધ્યાય પણ જોઈશું. હવે તમને પેજ નંબર જે 54 પર સ્વાધ્યાય આપવામાં આવ્યો છે, તો આપણે પેજ નંબર 53 પર કેટલાક એવા દેશો અને તેમના ચલણો શીખી ગયા છે. તો આ જ વસ્તુ આપણને પેજ નંબર 54 પર સ્વાધ્યાયની અંદર આપવામાં આવી છે. તો તેનો પણ અભ્યાસ આપણે કરીશું, જેની અંદર તમને પ્રશ્ન 1 જેની અંદર શું આપવામાં આવ્યું છે? વિકલ્પો આપવામાં આવ્યા છે. અને પ્રશ્ન 2 જેની અંદર જોડકા જોડવાના આપવામાં આવ્યા છે, તે પણ આપણે જોઈશું. મેં અહીંયા બોર્ડ પર તમને વિકલ્પો જે ચોપડીની અંદર આપ્યા છે તો તેના આપણે અહીંયા જવાબ લખીશું. અને પ્રશ્ન નંબર 2 ની અંદર જે જોડકા આપ્યા છે જેની અંદર દેશો અને ચલણ અ અને બ વિભાગ આપ્યા છે, જેમાંથી આપણે અ વિભાગની અંદર બ વિભાગમાંથી સાચો જવાબ ખોલી અને જોડકું સાચું લખવાનું છે. તો હવે સૌથી પહેલા આપણે જોઈશું વિકલ્પો. વિકલ્પોની અંદર તમને પ્રશ્ન પૂછ્યા છે, નીચે 4 ઓપ્શન આપ્યા છે, જેમાંથી આપણે જવાબ ખોલી અને સામે બોક્સની અંદર તેનો આંકડો અથવા તો અંક લખવાનો છે. હવે આપણે ક્રમ નંબર 1ની અંદર વિકલ્પમાં જોઈશું કયા દેશનું ચલણ રિયાલ છે. આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? કયા દેશનું ચલણ રિયાલ છે? તો આ આપણે શીખી ગયા છીએ. બરાબર ને, આપણે બધા દેશોના નામ શીખી ગયા છીએ અને આ દેશોએ કયું ચલણ અપનાવ્યું છે તે પણ આપણે શીખી ગયા છીએ. તો આ રિયાલ નામનું ચલણ અપનાવનાર દેશ જેનું નામ શું છે? સાઉદી અરેબિયા દેશે આ રિયાલ નામનું ચલણ અપનાવ્યું છે. જેથી સાઉદી અરેબિયા દેશ એ કયા ઓપ્શનમાં આપ્યું છે? બી નંબરના ઓપ્શનની અંદર આપ્યું છે. તો અહીંયા આપણે પ્રથમ ક્રમની અંદર શું લખીશું? બી ઓપ્શન. બરાબર. આગળ જઈશું ક્રમ નંબર 2. કયા દેશનું ચલણ લીસા છે? શું છે? કયા દેશનું ચલણ લીરા છે, સોરી લીરા છે. બરાબર છે. તો અહીંયા આપણે આ પણ શીખી ગયા છે કે તુર્કી દેશ છે, આ તુર્કી દેશનું ચલણ જે શું છે? લીરા. તો તુર્કી દેશ આપણને એ ઓપ્શનની અંદર આપ્યા છે. તો અહીંયા આપણે 2 નંબરમાં શું લખવાનું છે? એ. આગળ જઈશું ક્રમ નંબર 3. ત્રીજા ક્રમની અંદર આપણને કયા દેશનું ચલણ દિનાર છે? હવે દિનાર ચલણ અપનાવેલા દેશો ઘણા બધા છે. બરાબર છે. પરંતુ અહીંયા આપણને ઓપ્શનમાં એવી રીતે આપ્યા હશે કે જે એક દેશ હશે કે દિનાર ચલણ અપનાવેલો, જે એક જ દેશ હશે એવું જ નામ અહીંયા આપણને ઓપ્શનમાં આપ્યું હશે. જેથી દિનાર ચલણ છે, જે દિનાર ચલણ અપનાવનાર દેશ કોણ છે? ઈરાક દેશ છે. બરાબર છે. તો
ઈરાક દેશ આપણે એ ઓપ્શન ની અંદર આપ્યા છે. અહીંયા આપણે શું લખવાનું એ આગળ જોઈશું. ક્રમ નંબર 4 ચોથા ક્રમમાં કયા દેશનું ચલણ યુરો છે. હવે અહીંયા યુરો ચલણ અપનાવેલો દેશ જે દેશ કયો આવશે ફ્રાન્સ. ફ્રાન્સનું ચલણ યુરો છે, બરાબર છે. તો અહીંયા આપણે શું લખવાનું છે ડી ડી ઓપ્શન ની અંદર ફ્રાન્સ દેશનું નામ આપેલું છે. આગળ જોઈશું ક્રમ નંબર 5 પાંચમા ક્રમની અંદર કયા દેશનું ચલણ ડોલર છે. હવે આ ડોલર અપનાવેલા દેશો પણ ઘણા બધા આપણે શીખી ગયા છીએ, પરંતુ અહીંયા આપણને પ્રશ્ન ડોલર ચલણ કયા દેશે અપનાવેલું છે એવું પૂછ્યો છે, બરાબર છે. જેથી આ ચાર ઓપ્શન આપ્યા છે જેની અંદર એક એવો દેશ હશે કે જેને ડોલર ચલણ અપનાવ્યો હશે, બરાબર છે. જે દેશ કયો છે કેનેડા. કેનેડા દેશ છે જેમણે ડોલર નામનું ચલણ અપનાવ્યું છે. તો કેનેડા દેશ આપણને સી ઓપ્શનમાં આપ્યો છે. તો અહીંયા આપણે સી લખવાનું. આગળ જોઈશું ક્રમ નંબર 6 છઠ્ઠા ક્રમની અંદર આપણને કયા દેશનું ચલણ યુઆન છે. હવે યુઆન ચલણ એ કયા દેશે અપનાવ્યું છે ચીન દેશે અપનાવ્યું છે, બરાબર ને. આપણે શીખી ગયા છીએ ને કે ચીન દેશનું ચલણ યુઆન. તો ચીન દેશ આપણને એ ઓપ્શનમાં આપ્યા છે. તો અહીંયા આપણે શું લખવાનું એ. આગળ જોઈશું ક્રમ નંબર 7 જાપાન દેશનું ચલણ કયું છે. અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે જાપાન દેશનું ચલણ કયું છે, બરાબર છે. હવે જાપાન દેશ છે આ જાપાન દેશે અપનાવેલું ચલણ એ કયું આવશે યેન, બરાબર. તો યેન નામનું ચલણ જાપાન દેશે અપનાવ્યું છે અને જે યેન શબ્દ આપણને બી ઓપ્શનમાં આપ્યો છે. આગળ જોઈશું ક્રમ નંબર 8 ઓસ્ટ્રેલિયા દેશનું ચલણ કયું છે. હવે અહીંયા આપણને ઓસ્ટ્રેલિયા દેશનું ચલણ પૂછ્યું છે. જે ઓસ્ટ્રેલિયા દેશે અપનાવેલું ચલણ જે કયું છે ડોલર, બરાબર છે. તો ડોલર આપણને ડી ઓપ્શનમાં આપ્યા છે. અહીંયા આપણે ડી લખવાનું. આગળ જોઈશું ક્રમ નંબર 9 નવમા ક્રમ પર કયા દેશનું ચલણ દિનાર છે. હવે અહીંયા લિમ્બિયા દેશ છે આ લિમ્બિયા દેશનું ચલણ શું છે દિનાર. તો બી ઓપ્શનની અંદર આપણને લિમ્બિયા દેશનું નામ આપ્યું છે. આગળ જોઈશું ક્રમ નંબર 10 કયા દેશનું ચલણ રૂપિયો છે. હવે અહીંયા રૂપિયો ચલણ અપનાવનાર દેશ એક જ ઓપ્શનની અંદર આપ્યો હશે. તો અહીંયા શ્રીલંકા દેશ છે જેનું ચલણ શું આવશે રૂપિયો. તો શ્રીલંકા દેશ આપણને એ ઓપ્શનની અંદર આપ્યા છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયની અંદર આપેલા જે 10 સૂત્ર વિકલ્પો છે જેના જવાબ લખી દીધા છે. હવે આપણને પ્રશ્ન નંબર 2 જેની અંદર શું આપ્યું છે જોડકા જોડો. તો જોડકાઓની અંદર આપણને અ જે વિભાગ છે જેની અંદર દેશોના નામ આપ્યા છે અને બ વિભાગની અંદર ચલણના નામ આપ્યા છે, બરાબર છે. તો અહીંયા આપણે જે દેશોના નામ છે અહીંયા શું છે ચીલી દેશ છે. તો ચીલી દેશે અપનાવેલું ચલણ તો અહીંથી આપણે બ વિભાગમાંથી જે ચીલી દેશનું ચલણ હોય એ પસંદ કરી અને અહીંયા વચ્ચે ઉત્તર છે ઉત્તરની અંદર લખવાનું રહેશે, બરાબર છે. તો અહીંયા આપણે લખીશું કે હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 ની અંદર જે ચીલી દેશ છે તો ચીલી દેશે અપનાવેલું ચલણ જે શું આવશે પેસો, બરાબર. આ પેસો નામનું ચલણ ચીલી દેશે અપનાવ્યું છે. આગળ જોઈશું રશિયા દેશ કયો દેશ છે રશિયા. હવે રશિયા દેશે અપનાવેલું ચલણ જે આપણે રૂબલ કહ્યું છે રૂબલ આ રશિયા દેશે અપનાવેલું છે. આગળ જોઈશું થાઈલેન્ડ દેશ. તો થાઈલેન્ડ દેશે અપનાવેલું ચલણ આપણે બ વિભાગમાંથી જોવાનું છે. તો થાઈલેન્ડ દેશે અપનાવેલું ચલણ કયું આવશે બેટ, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું બેટ. આગળ જોઈશું ડેનમાર્ક દેશ.
આપણે અહીંયા શું લખવાનું ક્રોન આગળ દેશું મોરેશિયા મોરેશિયસ દેશ કયો દેશ છે મોરેશિયસ દેશ તો મોરેશિયસ દેશે અપનાવેલું ચલણ જે કયું છે રૂપિયો તો અહીંયા આપણે શું લખવાનું છે રૂપિયો આગળ દેશું ઈજિપ્ત દેશ ઈજિપ્ત દેશ છે જેને અપનાવેલું ચલણ તો ઈજિપ્ત દેશનું ચલણ શું આવશે પાઉન્ડ તો અહીંયા આપણે પાઉન્ડ લખવાનું આગળ દેશું ઇટલી દેશ હવે આ ઇટલી દેશે અપનાવેલું ચલણ કયું આવશે યુરો ઇટલી દેશનું ચલણ યુરો આગળ દેશું કુવેત દેશ કુવેત દેશનું ચલણ જે આપણે જોઈશું કુવેત દેશનું ચલણ શું આવશે દિનાર તો અહીંયા આપણે શું લખવાનું છે દિનાર બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો એકમ નંબર જે 24 જેની અંદર કેટલા દેશો અને તેમના ચલણો જેનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છીએ તો હવે ફરી આપણે નવા એકમ સાથે મળીશું થેન્ક યુ